મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. આ કન્યાકુમારીમાં આવેલી મનાકુડી નામની જગ્યા છે, એક સ્થળ જે સુનામીથી ખૂબ પ્રભાવિત થયું હતું. જે લોકો આ પુલ પર ઊભા હતા, સુનામી શું છે તેમણે ક્યારે જોયું ન હતું, તે જોખમી તે જાણતા ન હતા. તે આવ્યું અને પુલને ધોઈને તે લોકોને લઈ ગયું. ઘણા લોકો મૃત્યુ પામ્યા આ વિનાશમાં, પરંતુ પ્રભુએ ફરીથી આ લોકોને ઊભા થવા માટે સારી રીતે જીવવા સક્ષમ કર્યા છે. પ્રભુની સ્તુતિ કરો. મારા વાલા પ્રિયો, તમારા જીવનમાં પણ તે પ્રકારના નુકસાન અથવા આપત્તિ કે વેદના આવી હશે. આ સમસ્યામાં પણ તમને જે દિલાસો આપે છે કે તમે ડૂબી ન જાઓ એવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આજે તે તમને જોઈને આ કહે છે. બીજા કાળ વૃતાંતના 20:20 જો તમે તમારા દેવ યહોવા ઉપર વિશ્વાસ રાખશો તો તમારે કોઈથી ડરવાનું રહેશે નહીં. જીવનમાં સ્થિર છે એવું કંઈ મારા જીવનમાં નથી. મારી નોકરીમાં સ્થિરતા નથી, મારા વ્યવસાયમાં સ્થિરતા નથી, મારી સેવામાં પણ સ્થિરતા નથી. મારું જીવન અસ્થાયી થયું છે, મારા જીવનમાં કંઈ સ્થિરતા જ નથી. બસ આમ તેમ ભટક્યા કરું છું, હવે એક બાજુ કાલે બીજી બાજુ બસ ભટક્યા કરું છું. આમ કહો છો ને, જીવનમાં સ્થિરતા નથી એમ કહો છો ને, હું સ્થાયી થયો નથી, પોતાનું ઘર નથી કે કાયમી આવક નથી, હું જીવનમાં હજુ સ્થિર જ નથી થયો. પણ પ્રભુ શું કહે છે? પ્રભુ પર વિશ્વાસ કરો તો તમને કાયમી આશીર્વાદ મળશે જે હંમેશ માટે સ્થાપિત રહેશે. તેના પર વિશ્વાસ કરો, આશ્રય રાખો, તમારા માટે એક ચમત્કાર થશે. એક વાર જ્યારે હું ચેન્નઈમાં હતો, એક જુવાન છોકરો તે દિલથી ખૂબ જ ભાંગી ગયો હતો. જ્યારે હું તેને મળ્યો, તેને વાત કરી કે શા માટે તું ઉદાસ છે, કોઈ સમસ્યા છે તો મને કે, જો તું તારી સમસ્યા મને કહેશે તો હું શક્ય છે તેટલી હું તને મદદ કરીશ. તો તેણે કીધું કે મેં મારું વ્યવસાયિક શિક્ષણ પૂરું કર્યું છે. મેં વિચાર્યું કે શિક્ષણ પછી મને નોકરી મળશે, પણ મારી પાસે હમણાં કોઈ કાયમી નોકરી જ નથી, બધું કામ ચલાવું છે. બસ આવું છે, તેઓ મને 6 મહિના કે 7 મહિના સુધી રાખે છે. જીવનમાં કોઈ પ્રકારની સ્થિરતા જ નથી, મારું પોતાનું ઘર નથી, માતાની સંભાળ રાખવામાં અસમર્થ છું, જીવનમાં હું ઉદાસ છું, અત્યારે પણ હંગામી નોકરી છે, તેથી મારા જીવનમાં કોઈ સ્થિરતા જ નથી. શા માટે જીવવું જોઈએ વિચારું છું. મારા સંબંધીઓ મોટા મોટા હોદ્દાઓ પર છે, મોટી કંપનીમાં છે, તેઓ ઈચ્છા છે તો મને નોકરી મળશે. કોઈ પણ વ્યક્તિ મને મદદ કરવા તૈયાર નથી એમ કહ્યું. આંસુ સાથે ઊભો રહ્યો. મેં કહ્યું, તારી મદદ કરવા માટે કોઈ છે? જો તું તેની પાસે જશે તો તને ચોક્કસ મદદ મળશે. તેણે પૂછ્યું, તે કોણ છે? મેં કહ્યું, ઈસુ ખ્રિસ્ત છે, જેણે તને બનાવ્યું, તે તારા માટે મૃત્યુ પામીને સજીવન થયા. તો તેમને જઈને બોલ, તે સ્થિરતા સાથે તારા દરેક કાર્યમાં મદદ કરશે, તે તને એક કાયમી નોકરી આપશે, તારું જીવન સ્થાપિત કરશે. જ્યારે મેં તેને કહ્યું ત્યારે તેણે ધ્યાનથી સાંભળીને મને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ. તેના પર વિશ્વાસ કર, તેની આરાધના કર, તે તારા માટે મૃત્યુ પામ્યા અને ફરીથી સજીવન થયા તે વાતને તું વિશ્વાસ કરીને કે તે ઈશ્વર છે માનશે તે પૂરતું છે. જો તું તારી હાર, નિરાશા અને અસ્વસ્થ જીવનને તેને સમર્પણ કર, પૂરતું છે. સારું, તે સંમત થયો અને પ્રાર્થના કરી, પોતાનું જીવન પ્રતિબદ્ધ કર્યું, ઈશુમાં વિશ્વાસ કર્યો. જુઓ, એક ચમત્કાર થયો. પ્રભુએ તરત જ તેને કાયમી નોકરી આપી, એક સ્થિર નોકરી આપી. તે ખૂબ જ ખુશ થયો અને કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા માટે આટલી ઝડપથી આવા રસ્તાઓ ખુલશે કે કાયમી નોકરી મળશે. થોડા દિવસ પછી આવીને કહ્યું કે નોકરીમાં મને બઢતી મળી છે, તેઓએ મને એક વરિષ્ઠ પદ આપ્યું છે, કેટલું મહાન આનંદ. ત્યારબાદ તેનું લગ્ન થયું, ખૂબ સુંદર બાળક થયા, પરિવાર થયું. એક સ્થિર આશીર્વાદ પ્રભુએ તેને આપ્યું જ્યારે પ્રભુ પર તેણે વિશ્વાસ કર્યો. માત્ર નામ પૂરતું નાટક કરવું એનું મતલબ નથી. પૂરા દિલથી પ્રભુમાં વિશ્વાસ રાખીને તમારું જીવન પ્રભુના હાથમાં સમર્પણ કરો. સ્થિરતા સાથે પ્રભુ તમારું જીવન જે છે તે સ્થાપિત કરશે. શું પ્રાર્થના કરીએ? ઈશુ, હું તમારા પર વિશ્વાસ કરું છું, આશ્રય મૂકું છું. તમે વધસ્તંભ પર સહન કર્યું, મૃત્યુ પામ્યા અને ફરીથી સજીવન થયા. તમે મને આશીર્વાદ આપવા માટે તે સહન કર્યું હું વિશ્વાસ કરું છું. વિશ્વાસ કરીને મારું જીવન તમારા હાથોમાં આપું છું. તમે મને એક સ્થાયી જીવન અને એક સારું જીવન આપો પ્રભુ. ઈશુના નામમાં આમેન, આમેન.